સમાચારમાં આગળ વધી ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને ફોન પર ધમકી મળવાના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સે પૂંજા વંશને ફોન કરીને બેભત્સ શબ્દો સંભળાવ્યા હતા, જેને આધારે ધારાસભ્યએ સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે હાલ પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર ધરાવનારને આરોપી તરીકે રાખ્યો છે અને તે ફોન નંબરને ટ્રેસ કરી આરોપી સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે મોબાઈલ લોકેશન અને મોબાઈલ કંપની સાથે આરોપીને શોધવા તપાસ હાથ ધરી છે. હાલ ફરિયાદ પ્રમાણે આઈટી એક્ટના પુરાવા ન મળ્યા હોવાથી આઈટી એક્ટની કલમ લગાડવામાં આવી નથી. જોકે તપાસ દરમિયાન કોઈ નવા ખુલાસા થાય તો આઈટી એક્ટની કલમ પણ ફરિયાદમાં ઉમેરી શકાય છે. લખશું અને કંપની આ અનનોન નંબર કેના છે એ માહિતી આપ્યા પછી જ ખબર પડે કે ક્યાં વ્યક્તિના છે, આ કઈ વ્યક્તિ એને ધમકી આપેલી છે. એ નંબરમાંથી એની માહિતી મળ્યા પછી આગળ ખબર પડે. અત્યારે હાલમાં એ બાબતે તપાસ ચાલુ છે.